नमस्कार विद्यार्थियों, प्रेरणा चैनल में तमारू हार्दिक स्वागत छे। तो आजना वीडियो लेक्चर में आपणे उदाहरण 7 समभुज त्रिकोण नी बाजुओनी लंबाई 3.5 सेमी छे तो तेनी परिमिति शोधो। तो विद्यार्थियों, आपने अहीं रकमनी अंदर एम कही दीधुं छे के त्रिकोण समभुज छे। समभुजनो मतलब शुं थशे विद्यार्थियो? के त्रिकोणनी त्रणे त्रण बाजुओनी लंबाई समान छे अने विद्यार्थियों ए लंबाई दरेकनी 3.5 सेमी आपणने रकमनी अंदर आपी छे, तो आपणने एनी परिमिति शोधवानी कही छे। तो विद्यार्थियों, आपणे जाणीए छीए के कोई पण आकार होय एनी परिमिति एटले के तेनी तमाम बाजुओना मापोनो सरवाळो। विद्यार्थियों, ए ज वस्तुने आपणे ध्यानमां राखीने आपणो दाखलो शुरू करीए। तो आपणे अहीं लखीशुं विद्यार्थियों के त्रिकोणनी परिमिति बराबर त्रणे बाजुनो सरवाळो। तो विद्यार्थियों, पण त्रणे बाजुना माप समान छे, तो आपणे आ त्रण बाजुओने आपणे त्रण वडे जो गुणी काढीशुं तो आपणी आ जे गणतरी छे विद्यार्थियों खूब सरळ थई जशे। अने विद्यार्थियों, 3 × 3.5 એટલે કે ત્રણ બાજુઓનો જે ગુણાકાર છે 3.5 જે સમાન છે એની સાથે આપણે ગુણાકાર કરીએ તો વિદ્યાર્થીઓ આ ગુણાકાર ખૂબ સરળતાથી થઈ શકે છે કે 35 તરી વિદ્યાર્થીઓ 105 થશે। અને વિદ્યાર્થીઓ આ એક દશાંશ ચિહ્ન આપણે કાપવાનું છે, તેનો જવાબ અહીં આપણે પોઈન્ટ સાથે કાપી શકીશું। અને વિદ્યાર્થીઓ એ સેમીમાં આપણને જવાબ આપેલો છે તો આપણે સેમી લખીશું। તો આ રીતે અહીં લખીશું કે સમભુજ ત્રિકોણ ની परिमिति विद्यार्थियों आपणे अहीं लखी शकीए छे के 10.5 सेमी छे। विद्यार्थियों, ए ज रीते उदाहरण 8 नी वात करीए। तो उदाहरण 8 नी जे रकम विद्यार्थियों तमने जे स्क्रीन पर देखाय छे ए रकम ने जो तमे ध्यानथी वाँचशो तो तमे जोई शको छो, आपणने अहीं एम कह्युं छे के एक लंबचोरसनी लंबाई 7.1 सेमी छे। લંબચોરસની લંબાઈ વિદ્યાર્થીઓ આપી છે અને તેની પહોળાઈ 2.5 સેમી છે। તો વિદ્યાર્થીઓ, આ સ્વરૂપમાં આપણને અહીંયા એમ કહ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। હવે વિદ્યાર્થીઓ, લંબચોરસનું ક્ષેત્રફળ, તો જ્યારે આપણે ક્ષેત્રફળ શબ્દ બોલીએ એનો મતલબ શું થઈ ગયો વિદ્યાર્થીઓ? કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો વિદ્યાર્થીઓ, એ બાબતને આપણે ધ્યાન પર લઈએ તો આપણે અહીં લખીશું કે લંબચોરસનું क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई। हवे विद्यार्थियों, रकम नी अंदर आपणने एनी लंबाई अने पहोळाई स्पष्ट रीते आपी छे। लंबाई छे विद्यार्थियों 7.1 अने पहोळाई छे विद्यार्थियों 2.5। हवे विद्यार्थियों, ज्यारे तमे 71 × 25 करशो तेनो जवाब विद्यार्थियों आवशे 1725। अने विद्यार्थियों, दशांश चिन्ह अहीं एक कपाय ने अहीं, एटले के कुल बे दशांश चिन्ह आपणे जवाबमां कापवा पड़े। तो दशांश चिन्ह पछी बे अंक आपणे कापवाना होय छे। तो विद्यार्थियों, 1 અને 2 એટલે કે વિદ્યાર્થીઓ આપણો જવાબ છે એ જોઈ શકો છો કે સેમીની અંદર આવશે 17.25। તો આ રીતે આપણે લખીશું જવાબ કરીને કે લંબ ચોરસનું ક્ષેત્રફળ 1725। વિદ્યાર્થીઓ, આપણે અહીંયા ક્ષેત્રફળ હોવાથી ચોરસ સેમી આવો એકમ લખવો પડે છે વિદ્યાર્થીઓ। અહીંયા પણ આપણે અહીંયા ચોરસ શબ્દ અહીંયા લખવો જરૂરી છે, તો અહીંયા તમે ચોરસ સેમી એવો શબ્દ લખી દેજો। તો વિદ્યાર્થીઓ, આ તમારો અહીંયા જવાબ થશે। તો વિદ્યાર્થીઓ, હવે આપણો જે ભાગ છે એમાં સ્વાધ્યાય 2.6 આપણે શીખવાનું છે। તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 2.6ના દાખલા કેવા પ્રકારના છે? તો વિદ્યાર્થીઓ, અહીંયા એક મથાળું તમને લખીને બતાવ્યું છે કે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર। તો વિદ્યાર્થીઓ, હવે આપણે દશાંશ સંખ્યા જે છે તો આ જે સંખ્યા છે 10, 100 અને 1000 એના વડે આપણે એના ગુણાકાર અને એના ભાગાકાર એ પ્રકારના સ્વરૂપ આપણે અહીંયા જોવાના છે। તો વિદ્યાર્થીઓ, કેવી રીતે આ પ્રક્રિયા થાય છે એ આપણે અહીંયા જોઈએ। અને વિદ્યાર્થીઓ, ખૂબ સરળ હોય છે, તો તમે જોઈ શકો છો સ્વાધ્યાય 2.6નો દાખલા નંબર 1 વિદ્યાર્થીઓની સૂચના આપણને આપી છે કે શોધો।
અને વિદ્યાર્થીઓ દાખલા નંબર એકની અંદર કુલ જે દાખલાઓની સંખ્યા છે વિદ્યાર્થીઓ છ છે, એમાં પ્રથમ દાખલો વિદ્યાર્થીઓ આ રીતે છે કે 0.2 × 6। વિદ્યાર્થીઓ આનો આપણે ગુણાકાર કરવાનો છે। ગુણાકાર તો વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આપણે કરી શકીએ છીએ, અને વિદ્યાર્થીઓ એ જો ગણતરીની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગણતરી હું તમને આ રીતે બતાવીશ કે વિદ્યાર્થીઓ આ 2 છે, તો જો વિદ્યાર્થીઓ આ 2 છે એના દશાંશ ચિહ્ન કાઢી નાખીશું, નીચે વિદ્યાર્થીઓ 10 આવશે ગુણ્યા 6 થશે, તો વિદ્યાર્થીઓ ઉપર શું થશે 6 × 2 = 12, અને છેદમાં જ્યારે આપણે એને 10 રાખીશું તો વિદ્યાર્થીઓ આપણો આનો જવાબ છે આપણે જોઈ શકીએ છીએ, છેદમાં 10 છે એટલે કે પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ એક અંક આપણે કાપવો પડશે, તો વિદ્યાર્થીઓ આપણો જવાબ મળશે 1.2। તો વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે એનો જે બીજા નંબરનો દાખલો છે એની રકમ પણ આપણને આ જ રીતે આપી છે કે 8 × 4.6। તો વિદ્યાર્થીઓ દરેકમાં જરૂરી નથી કે તમારે છેદમાં આ રીતે 10 લખવા પડે, મતલબ કે એને દશાંશમાંથી આપણું સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે એવું જરૂરી નથી વિદ્યાર્થીઓ, તમે આની સીધી પણ ગુણાકારની પ્રક્રિયા કરી શકો છો। સીધા ગુણાકારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ 8 છે, જ્યારે આપણે એને 46 સાથે ગુણાકાર કરીશું તો આપણને જવાબ છે વિદ્યાર્થીઓ 368 મળશે। હવે વિદ્યાર્થીઓ ધ્યાન એ રાખવાનું છે કે બંને સંખ્યામાંથી આ સંખ્યા દશાંશ ચિહ્નવાળી છે અને દશાંશ ચિહ્ન પછી એક અંક કપાયેલો છે, મતલબ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે, તો વિદ્યાર્થીઓ આપણો જે આ ગુણાકાર છે જે 46 × 8 કર્યું છે જે 368 મળ્યા છે, એમાં પણ વિદ્યાર્થીઓ આ રીતે એક અંક કાપીને દશાંશ ચિહ્ન પાછળથી એક અંક કાપીને દશાંશ ચિહ્ન મૂકી દેવું પડે। તો વિદ્યાર્થીઓ જો તમે આ પ્રક્રિયા કરશો તો ખૂબ જ સરળતાથી તમારો જે ગુણાકાર છે એ કરી શકો છો અને આપણે એનો જવાબ પણ ખૂબ જ ટૂંક સ્વરૂપમાં મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ એ જ રીતે જો હજી આપણે ત્રીજા નંબરના દાખલાની વાત કરીએ તો ત્રીજા નંબરના દાખલાની રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે કે 2.71 × 5। વિદ્યાર્થીઓ આમાં પણ આપણે ખૂબ સરળતાથી 271 × 5 જ કરવાનું છે, અને વિદ્યાર્થીઓ એ જ્યારે આપણે ગુણાકાર કરીશું આપણને જવાબ છે એ 1355 મળે છે વિદ્યાર્થીઓ। હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ જે સંખ્યા છે 2.71 છે, મતલબ કે પોઈન્ટ પછી 2 અંક આવેલા છે, તો આપણે જવાબની અંદર પણ પાછળથી વિદ્યાર્થીઓ 2 અંક જે કાપીને એટલે કે 13 પછી અને 5ની આગળ વિદ્યાર્થીઓ આ રીતે પોઈન્ટ દર્શાવવાનો છે દશાંશ ચિહ્ન, અને વિદ્યાર્થીઓ આ રીતે આનો જે જવાબ છે એ ખૂબ જ સરળતાથી આપણને મળી જાય છે, મતલબ કે વિદ્યાર્થીઓ ગુણાકાર કરી અને દશાંશ ચિહ્ન જે કાપવાનું છે એ જ આપણે અહીંયા ધ્યાનથી સમજવાનું છે વિદ્યાર્થીઓ। એ જ રીતે હવે ચોથા નંબરના દાખલાની વાત કરીએ તો ચોથા નંબરના દાખલાની રકમ વિદ્યાર્થીઓ આ જ રીતે છે, આપણને એમ કીધું છે કે 20.1 × 4। તો વિદ્યાર્થીઓ આનો ગુણાકાર પણ આપણે આ જ રીતે કરવાનો છે, આપણે આને અત્યારે જે દશાંશ ચિહ્ન છે જો આપણે એને અવગણીએ તો વિદ્યાર્થીઓ 201 કહેવાય, એટલે 201 × 4 જ કરવાનું છે, અને વિદ્યાર્થીઓ જ્યારે આપણે 201 × 4 કરીશું તો આપણને એનો જવાબ છે વિદ્યાર્થીઓ એ 804 મળશે, અને જોઈ શકો છો વિદ્યાર્થીઓ પોઈન્ટ પછી એક અંક છે તો આપણે એક અંક કાપી નાખીએ તો આપણો જવાબ છે વિદ્યાર્થીઓ 80.4 મળી જશે। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે જે પાંચમા નંબરનો દાખલો છે એની પણ આપણે અહીંયા વાત કરીએ, પાંચમા નંબરના દાખલાની રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે 0.05 × 7। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપણે આ જે પોઈન્ટ પછી જે 0 છે મતલબ આને અવગણવાનું છે, ખાલી આપણે વિદ્યાર્થીઓ આ સંખ્યાને જો આપણે દશાંશ ચિહ્ન કાઢીને વિચારીએ તો ખાલી 5 જ વંચાય, અને 5નો વિદ્યાર્થીઓ 7 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે 5 + 7 વિદ્યાર્થીઓ શું થશે 35 થશે। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે દશાંશ સંખ્યા છે અને પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ અહીંયા 2 અંક આવેલા છે, તો વિદ્યાર્થીઓ આપણે જવાબની અંદર પણ 2 અંક કાપવા પડે એટલે કે પાછળથી ગણીએ તો આ 1 અને આ 2, તો વિદ્યાર્થીઓ આ જગ્યાએ પોઈન્ટ આવશે અને આગળ કોઈ અંક નથી એટલે આપણે અહીંયા 0 મૂકી દઈશું, તો આપણો જે જવાબ છે પાંચમા દાખલાનો એ મળશે 0.35। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે છઠ્ઠા નંબરના દાખલાની વાત કરીએ, છઠ્ઠા નંબરના દાખલાની જે રકમ છે વિદ્યાર્થીઓ એ પણ ખૂબ સરળ છે, અને એ દાખલાની જો રકમ આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો વિદ્યાર્થીઓ હું આ જે છઠ્ઠા નંબરનો દાખલો છે અહીંયા જ ગણું છું એટલે જેથી કરીને આપણને સરળતા પડે, તો તમે જોઈ શકો છો એની રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે કે 211.02 × 4। તો વિદ્યાર્થીઓ આ રીતે જ્યારે આપણને આ રકમ આપે છે તે વખતે ગુણાકાર તો આપણે જે રીતે કરતા હોય છે એ જ રીતે કરવાનો છે, મતલબ કે આપણી જે રકમ છે વિદ્યાર્થીઓ જો આપણે એને દશાંશ ચિહ્ન કાઢીને વાંચીએ તો એ આ રીતે વંચાશે 21102 ને વિદ્યાર્થીઓ આપણે 4 વડે ગુણવાના છે, હું દશાંશ ચિહ્ન કાઢીને રકમ વાંચું છું વિદ્યાર્થીઓ, એને અવગણીને આપણે કહીએ તો 21102 ને આપણે 4 વડે આપણે ગુણાકાર કરવાનો છે, તો વિદ્યાર્થીઓ જ્યારે તમે ગુણાકાર કરશો તો આપણને એનો જવાબ છે
विद्यार्थियों आ रीते आवशे के 84,408 आवशे विद्यार्थियों। हवे तमे जोई शको छो के आ जे संख्या छे एमां पॉइंट पछी बे दशांश चिन्ह एटले के बे संख्या आवेली छे, पॉइंट पछी बे स्थान छे। तो विद्यार्थियों आपणे जवाबनी अंदर पण बे स्थान छेल्लेथी कापी नाखवाना छे अने आ दशांश चिन्हने दर्शाई देवानो छे। तो आ रीते आपणने आनो जवाब छे पण खूब सरळताथी मळी जाय छे। हवे विद्यार्थियों ए ज रीते सातमा नंबरना दाखलानी वात करीए तो विद्यार्थियों सातमा नंबरना दाखलानी रकम छे 2×0.86। ने विद्यार्थियों तमारे 86 नो 2 वडे गुणाकार करवानो होय छे। એ જોવાની જરૂર નથી કે આ દશાંશ ચિહ્નોવાળી સંખ્યા આગળ છે કે પાછળ છે, પણ ગુણાકાર તો આપણે આ જ રીતે કરવાનો છે વિદ્યાર્થીઓ। 86 ને આપણે 2 વડે ગુણવાના છે। તો જ્યારે 86 ને તમે 2 વડે ગુણીશું એટલે જવાબ તમારો છે 172 આવશે, અને 86 ની આગળ વિદ્યાર્થીઓ પોઈન્ટ છે એટલે કે પોઈન્ટ પછી 2 અંક છે, તો આપણે જવાબની અંદર પણ આ રીતે 2 અંક કાપી નાખીએ તો આપણને ખૂબ જ સરળતાથી જવાબ 1.72 મળે છે। તો વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 2.6 નો જે દાખલા નંબર 2 છે એની વાત કરીએ। વિદ્યાર્થીઓ રકમમાં આપણને એમ કહ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ વિદ્યાર્થીઓ 5.7 સેમી અને પહોળાઈ છે વિદ્યાર્થીઓ 3 સેમી છે। તો વિદ્યાર્થીઓ આવો જે દાખલો છે એ તમે જોઈ શકો છો કે આપણો ઉદાહરણ 8 નો જે દાખલો છે એ જ પ્રકારનો છે, અને વિદ્યાર્થીઓ એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। તો તમે જોઈ શકશો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો વિદ્યાર્થીઓ લંબાઈ છે 5.7 અને વિદ્યાર્થીઓ પહોળાઈ છે 3। તો આ રીતે વિદ્યાર્થીઓ તમે 57 નો જ્યારે 3 સાથે ગુણાકાર કરશો તો વિદ્યાર્થીઓ આપણને જવાબ મળશે 171, અને વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકો છો પોઈન્ટ પછી અહીંયા 1 અંક છે બરાબર છે। તો વિદ્યાર્થીઓ એ જ રીતે આપણે પાછળથી 1 અંક કાપીને અહીંયા પોઈન્ટ મૂકી શકીએ છીએ, અને જે જવાબ છે આપણને ચોરસ સેમીની અંદર મળી જશે। તો વિદ્યાર્થીઓ આપણને જે જવાબ માંગ્યો હતો કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, તો એ આપણને અહીંયા 1.17 ચોરસ સેમી મળે છે। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર 3 છે એની રકમ આપણને વિદ્યાર્થીઓ આપી છે ફક્ત શોધો। હવે વિદ્યાર્થીઓ શોધોનો મતલબ શું છે કે આપણને રકમની અંદર જે માહિતી આપી છે એને આપણે અહીંયા ઉપયોગ કરવાની છે। તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે એના માટે હું તમને થોડીક મહત્વની જે સૂચના છે જે યાદ રાખવાનું છે એ વિદ્યાર્થીઓ હું 3 પોઈન્ટ અહીંયા હું તમને સમજાવું છું। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ એનાથી તમને આ જે દાખલાઓ છે એ ખૂબ જ સરળતાથી ગુણાકાર કરીને એનો જવાબ મેળવી શકશો। વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકો છો કે જો કોઈ સંખ્યા હોય એને આપણે 10 વડે ગુણવાની હોય તો તમારે દશાંશ ચિહ્ન છે જમણી બાજુ 1 સ્થાન ખસેડવાનું છે બરાબર છે, અને જો વિદ્યાર્થીઓ 100 વડે ગુણવાનું હોય તો દશાંશ ચિહ્નને તમારે 2 સ્થાન ખસેડવાનું છે જમણી બાજુ। અને એ જ રીતે વિદ્યાર્થીઓ જો કોઈ સંખ્યાને આપણે 1000 વડે ગુણવાની હોય તો આપણે એ દશાંશ ચિહ્નને 3 સ્થાન જમણી બાજુ ખસેડવું પડશે। તો વિદ્યાર્થીઓ આ રીતે તમે ખસેડો તો 10, 100 અને 1000 વડે ગુણાકાર આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ એને જ અનુરૂપ આપણા જે દાખલા નંબર 3 છે તો એમાં નંબર 1 આપણને આ રીતે આપ્યો છે કે 1.3×10। હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ દશાંશ ચિહ્ન છે 3 ની આગળ છે। આપણી જે પહેલી નોંધ છે વિદ્યાર્થીઓ કે 10 વડે ગુણવું હોય તો દશાંશ ચિહ્ન 1 સ્થાન જમણી બાજુ ખસેડવાનું, મતલબ કે વિદ્યાર્થીઓ 1.3માં આ જે દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ 1 સ્થાન એટલે કે 3 પછી આવશે, એટલે કે વિદ્યાર્થીઓ 3 પછી કોઈ અંક નથી, 3 પછી કોઈ અંક નથી। તો વિદ્યાર્થીઓ એ અંક આપણે લખવાની જરૂર નહીં પડે, મતલબ કે આનો જવાબ વિદ્યાર્થીઓ આપણને મળશે 3.0, એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા 13 જ કહેવાય, તો આપણે અહીં જવાબની અંદર ફક્ત 13 લખીશું। આ તો સમજવા માટે છે વિદ્યાર્થીઓ। એ જ રીતે વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો કે 36.8 છે એને પણ 10 વડે ગુણીશું, તો વિદ્યાર્થીઓ આ દશાંશ ચિહ્ન આપણી નોંધ પ્રમાણે જમણી બાજુ 1 સ્થાન ખસેડવા પડે એટલે કે 8 ની પાછળ જતું રહેશે। તો વિદ્યાર્થીઓ આ સંખ્યા છે હવે આપણને 368 વંચાશે। એ જ રીતે વિદ્યાર્થીઓ આ દશાંશ ચિહ્ન 7 ની પાછળ 1 સ્થાન જમણી બાજુ ખસેડતા આપણને મળશે વિદ્યાર્થીઓ 1537। એ જ રીતે વિદ્યાર્થીઓ ચોથા નંબરના દાખલાની રકમની અંદર તમે જોઈ શકો છો કે આ દશાંશ ચિહ્ન છે એ 0 ની પાછળ જશે। હવે 0 ની પાછળ વિદ્યાર્થીઓ 7 અંક છે તો પોઈન્ટ પછી 7 રહેશે, એટલે કે વિદ્યાર્થીઓ આપણી જે સંખ્યા છે આ રીતે વંચાશે કે 1680 વિદ્યાર્થીઓ આ પોઈન્ટ છે જે 0 ની પાછળ જતો રહેશે, તો વિદ્યાર્થીઓ પોઈન્ટ થઈ જશે 0 ની પાછળ જતો રહ્યો 1 સ્થાન, અને એના પછી જે 7 છે તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે 7 લખવો પડે વિદ્યાર્થીઓ। અહીંયા કેવું હતું કે પોઈન્ટ પછી 1 જ અંક હતો,
એટલે એક અંક પછી જ્યારે પોઈન્ટ જતો રહે તો એના પછી કોઈ સંખ્યા જ નથી, એટલે આપણે પાછળ કોઈ સંખ્યા લખતા નથી। પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા પોઈન્ટ પછી બે અંક છે, તો વિદ્યાર્થીઓ આપણા જે ગુણધર્મ છે, આપણો જે નોંધ છે, એ પ્રમાણે આપણે એક જ સ્થાન જમણી બાજુ ખસવાનું હોય છે। તો એક જ સ્થાન જમણી બાજુ ખસેડીએ ત્યારે આ જે પોઈન્ટ છે વિદ્યાર્થીઓ ઝીરોની પાછળ જતો રહે, એટલે કે વિદ્યાર્થીઓ આ સંખ્યા હવે 1680.75 છે। એ જ રીતે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપેલી જે સંખ્યા છે એને 100 વડે ગુણવાના છે, અને 100 ની જે નોંધ છે વિદ્યાર્થીઓ એમાં એવું છે કે બે સ્થાન આપણે જમણી બાજુ ખસવાના હોય। હવે વિદ્યાર્થીઓ જો આપણે આ સંખ્યા અહીંયા જોઈએ છે તો પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ એક જ અંક છે, તો બીજો અંક આપણે શું માની લેવું પડે, 0 માની લેવું પડે। તો વિદ્યાર્થીઓ આ સંખ્યા આ રીતે લખાઈ જશે, જોજો તમે 31 વિદ્યાર્થીઓ આ પોઈન્ટ છે એ બે સ્થાન ખસેડવાના છે, પણ પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ એક જ અંક છે। તો આપણે એવું માની લેવાનું વિદ્યાર્થીઓ અહીંયા કેવું છે, બીજું એક શૂન્ય છે, એટલે કે પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ એમ માની લેવાનું કે 10 છે। તો વિદ્યાર્થીઓ એ સંખ્યા આપણે આ રીતે લખવી પડશે કે 3110, બરાબર છે। તો વિદ્યાર્થીઓ ખૂબ સરળ હોય છે, ખાલી આપણે આ ગુણધર્મોનો જ ઉપયોગ કરવાનો છે। એ જ રીતે વિદ્યાર્થીઓ આ જે સંખ્યા છે એમાં આપણે આ રીતે લખી શકીશું કે 15 એટલે કે 156 છે વિદ્યાર્થીઓ। આ પોઈન્ટ પછી બે સ્થાન આપણે ખસેડવા પડે, તો વિદ્યાર્થીઓ અહીંયા પણ ઉપરની જેમ જ કરવું પડશે, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે, તો એના પછી બીજો અંક આપણે 0 માની લેવો પડે। તો વિદ્યાર્થીઓ બે અંક પછી અહીંયા પોઈન્ટ આવે, તો આપણે પાછલા અંક લખવાની જરૂર પડતી નથી, તો 15610 જવાબ આવશે। હવે વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, આ ખૂબ સરળ પડી જશે, કારણ કે અહીંયા કોઈ અંક આપણે ઉમેરવો નહીં પડે, કારણ કે પોઈન્ટ પછી આપણી જોડે બે અંક તૈયાર જ છે। મતલબ કે પોઈન્ટ પછી જે બે સ્થાન આપણે જમણી બાજુ ખસવું પડે, તો વિદ્યાર્થીઓ આ પોઈન્ટ હવે બેની પાછળ જતો રહેશે, એટલે આ જે સંખ્યા છે એને આપણે સરળતાથી અહીંયા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ રીતે 362 લખીશું। એ જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે જોશો તો બે પોઈન્ટ એટલે કે બે સ્થાન છે જ, એટલે આપણા માટે આ સંખ્યા ખૂબ જ સરળતાથી લખી શકાશે કે 4307। હવે વિદ્યાર્થીઓ અહીંયા પાછું 10 વડે ગુણવાનું છે, 10 વડે ગુણવાનું તો એક સ્થાન ખસેડવાનું છે, અને વિદ્યાર્થીઓ એક સ્થાન જ્યારે 5 મિનિટ પછી આપણે મૂકીશું તો આ સંખ્યાને આપણે અહીંયા 5 લખીશું। તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 2.6 જે દાખલા નંબર 3 છે એનો 10મા નંબરનો દાખલો વિદ્યાર્થીઓ આ રીતે છે કે તમે જોઈ શકો છો, આપણને એમ કહ્યું છે કે 0.08 ને 10 વડે ગુણો। વિદ્યાર્થીઓ આપણે નોંધ મુજબ આ જે દશાંશ ચિહ્ન છે એને આપણે એક સ્થાન જમણી બાજુ એટલે કે આ 0ની પાછળ આપણે મૂકવું પડે, તો વિદ્યાર્થીઓ આનો જવાબ આવશે 0.8। એ જ રીતે વિદ્યાર્થીઓ 0.9 છે એને આપણે 100 વડે ગુણવાના છે। હવે વિદ્યાર્થીઓ 100 વડે ગુણીએ ત્યારે કેવું હોય કે આ દશાંશ ચિહ્ન છે એને આપણે બે સ્થાન જમણી બાજુ ખસેડવું પડે, પણ વિદ્યાર્થીઓ અહીંયા એક જ અંક છે, તો બીજું સ્થાન આપણે વિદ્યાર્થીઓ બીજો અંક 0 લઈ લેવાનું છે, અને એના પછી વિદ્યાર્થીઓ પોઈન્ટ આવશે। તો આપણે જોઈ શકીએ છીએ આનો જવાબ છે વિદ્યાર્થીઓએ 90 મળશે। એ જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા છે 1000, મતલબ કે આ દશાંશ ચિહ્ન છે આપણે એને 3 સ્થાન જમણી બાજુ ખસેડવાના છે, પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા આપણી જોડે 2 જ અંક છે, તો ત્રીજો અંક વિદ્યાર્થીઓ આપણે 0 સમજી લેવાનું છે। અને વિદ્યાર્થીઓ જ્યારે આપણે 0 સમજીએ તો તમે જોઈ શકો છો કે આપણો જવાબ છે 030 વંચાય છે, આગળ 0 આવશે, 30ની આગળ 0 હશે, પરંતુ વિદ્યાર્થીઓ કોઈ પણ સંખ્યાની આગળ 0નું કોઈ મહત્વ હોતું નથી, એટલે વિદ્યાર્થીઓ આપણે એ સંખ્યા જ્યારે આપણે વાંચીએ તો ફક્ત શું વંચાશે વિદ્યાર્થીઓ 30। તો આ રીતે વિદ્યાર્થીઓ દાખલા નંબર 1 છે અહીંયા પૂર્ણ, દાખલા નંબર 3 છે અહીંયા પૂર્ણ થાય છે। હવે વિદ્યાર્થીઓ દાખલા નંબર 4 જે છે એ આપણને એક વ્યવહારિક દાખલા જેવો આપ્યો છે, અને એ વિદ્યાર્થીઓની રકમ આ રીતે છે કે એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપતું હશે? તો વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગુણાકાર જ કરવાનો છે, બરાબર છે। તો વિદ્યાર્થીઓ આપણે જો પદ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર તો વિદ્યાર્થીઓ એ છે 55.3 કિલોમીટર છે। તો વિદ્યાર્થીઓ એ જ રીતે આપણે અહીંયા કહી શકીએ કે 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલા કિલોમીટર થશે? તો વિદ્યાર્થીઓ આ જાણકારી આપણે અહીંયા મેળવવી પડે, અને આ જે ગણતરી છે વિદ્યાર્થીઓ એ ખૂબ સરળતાથી આપણે ગણી શકીએ છીએ। અને તમે જોઈ શકો છો કે આપણી જે આ માહિતી છે બરાબર છે, એ મુજબ તમારે આ જે 10 છે એ અને વિદ્યાર્થીઓ આ જે 55.3 છે એનો આપણે ગુણાકાર કરવો પડે। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા જે માહિતી મુજબ આપણે આ રીતે કામ કરી શકીએ છીએ કે 55.3 × 10, તો વિદ્યાર્થીઓ અગાઉ જે શીખી ગયા છે એ જ પ્રમાણેનો આ દાખલો થઈ ગયો,
दस वड़े जो कोई संख्या ने गुणवानु होय तो दशांश चिन्ह ने आपणे जमणी बाजू एक स्थान खसेड़वू पड़े। तो विद्यार्थी आज दशांश चिन्ह त्रण पछी जतुं रहेशे, एटले के आपणी संख्या छे गुणाकारनी ए 553 किलोमीटर थई जशे। तो विद्यार्थी आ रीते आपणे जवाब में लखी शकीशुं के 10 लीटर पेट्रोल में मोटरसाइकल मोटरसाइकल 553 किलोमीटर अंतर कापसे। तो विद्यार्थियों आ रीते आपणो आ दाखलानो जवाब अहींया मळे छे। तो विद्यार्थियों हवे आपणे दाखला नंबर 5 नी जे रकम छे एमां आपणने एम कीधुं छे शोधो। तो विद्यार्थियों आनी अंदर तमे जोई शको छो के एनो पहेलो दाखलो छे 2.5 × 0.3, मतलब के एम कही शकाय विद्यार्थियों के आ जे संख्या छे एमां बंने बाजू दशांश अपूर्णांक छे। तो विद्यार्थियों गुणाकार तो आपणे सरळ ज करवानो होय छे। जो हूँ तमने एक थोड़ी लंबाणपूर्वक माहिती तमने समझावा माटे करूँ तो विद्यार्थियों आ रीते आवशे। आपणे आनी अंदर छे विद्यार्थियों 2.5 छे एटले आपणे 25 समझीशुं, बराबर छे, अने वच्चे पॉइंट लखीशुं। ए ज रीते विद्यार्थियों 0.3 छे आपणे एनो गुणाकार करिए। तो विद्यार्थियों समझवा माटे आपणे जोई शकीए छीए अहींया पॉइंट पछी केटला दशांश स्थळ छे। तो तमे कहेशो एक दशांश स्थळ, तो आपणे अहींया माहिती माटे लखीशुं एक दशांश स्थळ। विद्यार्थियों ए ज रीते तमे अहींया जोई शको छो अहींया पण विद्यार्थियों एक दशांश स्थळ ज छे, बराबर छे। स्थळ एटले विद्यार्थियों पॉइंट पछी एक अंक छे तो आपणे अहींया एक दशांश स्थळ लखीशुं, पॉइंट पछी बे अंक छे तो आपणे बे दशांश स्थळ लखीशुं। तो विद्यार्थियों आ रीते जो आपणे आनो गुणाकार कर्यो तमे जोई शकशो के 25 तरी के विद्यार्थियों आपणे दशांश चिन्हने अवगणवानुं छे। तो तमे जोई शको छो के आ जे गुणाकार आपणो तैयार थाय छे एमां आपणे लखीशुं विद्यार्थियों के 25 × 3 करीशुं, અને વિદ્યાર્થીઓ 25 તરી આપણો જવાબ છે તમને સરળતાથી મળી જશે 75। હવે વિદ્યાર્થીઓ જ્યારે 75 મળે ત્યારે તમારે અહીંયા જોવાનું છે કે આ જે દશાંશ સ્થળ છે એમનો સરવાળો કેટલો થાય। તો તમે કહેશો 2, 1 અને 1 2 થાય। તો વિદ્યાર્થીઓ આપણો જે આ જવાબ છે એમાં તમારે પાછળથી 2 અંક કાપીને દશાંશ ચિહ્ન મૂકવાનું જરૂરી થઈ જાય છે। તો વિદ્યાર્થીઓ આપણાનો જવાબ શું મળી જશે 0.75, બરાબર છે। તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જવાબ કહીને સ્પષ્ટ લખી શકશો કે 2.5 × 0.3 આનો જવાબ વિદ્યાર્થીઓ શું મળશે 2.75। અને વિદ્યાર્થીઓ આ તો મેં તમને એક શાબ્દિક ગણતરી બતાવી છે કે જેનાથી આપણે આ દાખલો ખૂબ સરળતાથી ગણી શકીએ છીએ। વિદ્યાર્થીઓ સીધી ગણતરી પણ થઈ જાય 25 × 75, અને વિદ્યાર્થીઓ અહીંયા પોઈન્ટ પછી એક અંક અને અહીંયા પોઈન્ટ પછી એક અંક, એટલે વિદ્યાર્થીઓ 1 અને 1 2, એટલે તમારે જવાબની અંદર 2 અંક દશાંશ ચિહ્ન પછી આવે એ રીતે તમારે પાછળથી ગણતરી કરી અને દશાંશ ચિહ્નને મૂકવાનું હોય છે। તો વિદ્યાર્થીઓ આ એક માહિતી છે, તમારે દરેક દાખલામાં આવું કરવાનું જરૂર નથી, પણ આ તો એક તમને સમજ પડે કે આ પોઈન્ટ કેવી રીતે મુકાય છે। તો વિદ્યાર્થીઓ એની તમને અહીંયા માહિતી મેં આપી। વિદ્યાર્થીઓ એ જ રીતે હજી હું બીજો એક દાખલો તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। તમે જોઈ શકશો કે બીજા દાખલાની રકમ છે 0.1 × 51.7। હવે વિદ્યાર્થીઓ ગુણાકારની પ્રક્રિયામાં તમે કોઈ પણ સંખ્યાને આગળ પાછળ લખી શકો છો। તો વિદ્યાર્થીઓ હું જે આ પાછલી સંખ્યા છે એને ઉપર લખું છું કારણ કે એ મોટી દેખાય છે, બરાબર છે, અને વિદ્યાર્થીઓ આગલી સંખ્યા નાની દેખાય છે તો એને હું નીચે લખું છું। ગુણાકારની જ પ્રક્રિયા કરવાની છે વિદ્યાર્થીઓ। તમે જોઈ શકશો અહીં આગળ એક દશાંશ સ્થળ છે, તો અહીંયા આપણે ટૂંકમાં લખીશું એક દશાંશ સ્થળ, અને વિદ્યાર્થીઓ એ જ રીતે અહીંયા પણ જોશો એક દશાંશ સ્થળ છે વિદ્યાર્થીઓ, એટલે હું અહીંયા ટૂંકમાં લખું છું 10 એટલે દશાંશ સ્થળ છે વિદ્યાર્થીઓ। તો આનો આપણે સામાન્ય ગુણાકાર થતો એ જ રીતે કરીશું વિદ્યાર્થીઓ 7 × 7, 1 × 1 અને 5 × 5। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે દશાંશ સ્થળ કુલ કેટલા આવ્યા છે 2। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા 2 દશાંશ સ્થળ, એટલે કે આપણો જે જવાબ જે મળે છે એમાં પાછળથી 2 અંક કાપીને દશાંશ ચિહ્ન મૂકીએ તો આપણો જે જવાબ છે વિદ્યાર્થીઓ એ આ રીતે આપણે સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ કે 0.1 × 51.7 બરાબર આપણો જવાબ છે વિદ્યાર્થીઓ એ 5.17 આપણને મળે છે। તો વિદ્યાર્થીઓ ખાસ કરીને તમારે દરેક દાખલામાં આવી કોઈ ગણતરી કરવાની નથી, તમારે તો આ રીતે સીધું જ લખવાનું છે, પરંતુ એ કેવી રીતે આવે છે એ તમને માહિતી મળે માટે મેં તમને આ પૂર્ણ સ્વરૂપમાં ગુણાકાર કરીને બતાવ્યો છે। તો વિદ્યાર્થીઓ હવે પછીના જે દાખલાઓ છે એને આપણે સીધી જ ગણતરીથી મૂકીશું, અને વિદ્યાર્થીઓ ત્રીજા નંબરનો દાખલો આ રીતે છે 0.2, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ 316.8। હવે વિદ્યાર્થીઓ આનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો વિદ્યાર્થીઓ આ 2ને આપણે 3168 સાથે ગુણવાના છે, અને વિદ્યાર્થીઓ ત્યારે તમે ગુણાકાર કરશો તો તમને જવાબ છે વિદ્યાર્થીઓ આ રીતે મળશે 6300 ને
38 મળશે વિદ્યાર્થીઓ। હવે જોઈ શકશો કે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે વિદ્યાર્થીઓ, અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે કે બે દશાંશ સ્થળ થશે, તો પાછળથી આપણે બે દશાંશ સંખ્યા મળે એ રીતે આપણે અહીંયા ગણતરી કરીને પોઈન્ટ મૂકી દઈએ, તો વિદ્યાર્થીઓ આ ત્રીજા દાખલાનો જવાબ આપણને ગુણાકારનો મળી જશે। વિદ્યાર્થીઓ એ જ રીતે ચોથા નંબરના દાખલાની જે રકમ છે એ રકમ વિદ્યાર્થીઓ આપણને આ રીતે મળે છે, 1.3 × 3.1। તો વિદ્યાર્થીઓ ગુણાકાર તો આપણે 13 નો 31 સાથે જ કરવાનો છે, અને વિદ્યાર્થીઓ એ ગુણાકારનો જવાબ આપણને મળે છે 403। હવે વિદ્યાર્થીઓ જોઈ શકો છો અહીંયા પોઈન્ટ પછી એક અને અહીંયા પોઈન્ટ પછી એક એટલે બે દશાંશ સ્થળ આપણે કાપી લેવાના છે, તો જવાબ આપણો 4.03 મળી જશે। વિદ્યાર્થીઓ પાંચમા નંબરના દાખલાની વાત કરીએ તો એનો રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે, 0.5 × 0.05। મતલબ તમે જોઈ શકો છો કે અહીંયા 5 નો 5 સાથે જ ગુણાકાર કરવાનો છે, અને વિદ્યાર્થીઓ 25 જ થશે, પરંતુ અહીંયા દશાંશ ચિહ્ન જે છે એના પછી એક અંક છે અને અહીંયા બે અંક છે, એટલે કુલ 3 અંક આપણે જોઈએ, તો અહીંયા તો 2 જ અંક છે, તો વિદ્યાર્થીઓ ત્રીજો અંક આપણે આગળ ઉમેરવો પડશે અને 3 કરવા પડશે, અને પછી વિદ્યાર્થીઓ પોઈન્ટ મૂકીને આપણે આની આગળ 0 મૂકવો પડે। તો વિદ્યાર્થીઓ આ પાંચમા દાખલાનો જવાબ થશે। વિદ્યાર્થીઓ છઠ્ઠા દાખલામાં આગળ વધીએ, છઠ્ઠા નંબરનો જે દાખલો છે વિદ્યાર્થીઓ એની રકમ પણ આ જ રીતે છે, 11.2 × 0.15। મતલબ કે વિદ્યાર્થીઓ અહીંયા 112 નો જ આપણે 15 સાથે ગુણાકાર કરવાનો છે, અને વિદ્યાર્થીઓનો જવાબ છે આપણને મળશે 1680 મળશે, પરંતુ વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો પોઈન્ટ પછી અહીંયા બે દશાંશ સંખ્યા છે ને અહીંયા એક છે, એટલે કુલ વિદ્યાર્થીઓ 3 અંક આપણે પાછળથી કાપવા પડે, અને વિદ્યાર્થીઓ અહીંયા આ રીતે 3 અંક આપણી જોડે હાજર જ છે, તો આ દશાંશ ચિહ્ન અહીં મૂકતા છઠ્ઠા દાખલાનો જવાબ આપણને અહીંયા મળશે। તો વિદ્યાર્થીઓ એ જ રીતે હવે આપણે સાતમા નંબરના દાખલાની વાત કરીશું। તો વિદ્યાર્થીઓ સાતમા નંબરનો જે દાખલો છે એની રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે, 1.07 × 0.02। વિદ્યાર્થીઓ આ દાખલાની અંદર પણ તમે ધ્યાનથી જોઈ શકશો કે આપણે 107 નો 2 વડે ગુણાકાર કરવાનો છે, અને વિદ્યાર્થીઓ એ જે ગુણાકાર કરીશું તો એનો જવાબ વિદ્યાર્થીઓ આપણને મળશે 214 મળશે વિદ્યાર્થીઓ। હવે તમે જોઈ શકશો કે અહીંયા પોઈન્ટ પછી વિદ્યાર્થીઓ 2 અંક છે, અહીંયા પણ 2 અંક છે, એટલે કુલ 4 અંક આપણે કાપવા પડશે, તો આપણી જોડે તો 3 અંક છે, તો વિદ્યાર્થીઓ આગળ 1 અંક આપણે ઉમેરવો પડશે, અને એની આગળ વિદ્યાર્થીઓ આ રીતે 0 મૂકીને આપણો જવાબ છે 0.0214 મળે છે। વિદ્યાર્થીઓ આઠમા નંબરના દાખલાની વાત કરીએ, આઠમા નંબરના દાખલાની રકમ છે કે 10.05 × 1.05। તો વિદ્યાર્થીઓ આ પણ આપણે ગુણાકાર ખૂબ સરળતાથી કરી શકીએ છીએ, અને વિદ્યાર્થીઓ આ જે ગુણાકાર છે તમે ધ્યાનથી જોશો તો આપણને એનો જવાબ મળશે 105,000। વિદ્યાર્થીઓ આ રીતે મળશે 105,525 મળશે। હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, એટલે કુલ 4 અંક આપણે કાપવા પડશે, તો વિદ્યાર્થીઓ 4 અંક જ્યારે કાપીશ તો આ જે દશાંશ ચિહ્ન છે એ આ રીતે આવી જશે, એટલે આપણી સંખ્યા છે વિદ્યાર્થીઓ એને 10.5525 આ રીતે વંચાશે વિદ્યાર્થીઓ, 10.5525। હવે વિદ્યાર્થીઓ એ જ રીતે નવમા નંબરના દાખલાની વાત કરીએ, તો નવમા નંબરનો જે દાખલો છે વિદ્યાર્થીઓની રકમ છે 101.01 × 0.01 છે। તો વિદ્યાર્થીઓ જ્યારે આપણે આનો ગુણાકાર કરીશું તો આપણો જે જવાબ છે વિદ્યાર્થીઓ એ પણ આ જ રીતે મળશે, 10,000 આવશે, તો 10,101 થશે, 10,101। હવે વિદ્યાર્થીઓ જોઈ શકશો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, એટલે 4 અંક આપણે કાપી નાખીએ, 1, 2, 3, 4। તો વિદ્યાર્થીઓ આપણો જે જવાબ છે એ 4 અંક જો કાપીશું તો આપણને ખૂબ સરળતાથી આ જે જવાબ છે એ મળે છે, અને જે જવાબ છે વિદ્યાર્થીઓ એ મળશે 10.101 બરાબર છે વિદ્યાર્થીઓ, 10.101 મળશે, જે આપણો મુખ્ય જવાબ થઈ જશે। વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો પોઈન્ટ મૂકતી વખતે જે દશાંશ ચિહ્ન કાપવાના હોય છે વિદ્યાર્થીઓ, 1, 2, 3, 4 વિદ્યાર્થીઓ અહીંયા આવશે દશાંશ ચિહ્ન, તો અહીંયા જે ભૂલ થઈ છે આપણે એને સુધારી દઈએ વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ મેં સુધારી દીધી છે, નવે વિદ્યાર્થીઓ આપણે દસમા નંબરના દાખલાની વાત કરીએ, દસમા નંબરના દાખલાની રકમ વિદ્યાર્થીઓ આ રીતે છે કે 100.01 × 1.1। તો વિદ્યાર્થીઓ આ દાખલા માટે પણ ખૂબ સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ, તમે જોઈ શકશો વિદ્યાર્થીઓ 11 નો આપણે આ જે સંખ્યા છે પોઈન્ટ કાઢીને એની સાથે આપણે ગુણાકાર કરવાનો છે, એટલે કે 10,001 સાથે
हाँ विद्यार्थियों, 10,000 एक साथ आपणे गुणाकार करवानो छे। ज्यारे आपणे गुणाकार करीशुं त्यारे विद्यार्थीनो जे जवाब छे ए खूब ज सरळताथी आपणने मळे छे। अने विद्यार्थियों तमे जोई शको छो के एनो जवाब छे आपणे आ रीते लखीशुं के 1,00,000, ध्यानथी जोजो विद्यार्थियों, 1,10,000 11। तो विद्यार्थियों आ जे संख्या छे ए खूब सरळताथी आपणे आ रीते लखी शकीए छे। अने विद्यार्थियों जो पॉइंटनी कापवानी वात करे तो अहींया पॉइंट पछी विद्यार्थियों जोई शको छो 2 अंक छे अने अहींया 1 अंक छे। तो आवी परिस्थितिनी अंदर विद्यार्थियों 3 अंक कापवा पड़े तो आपणो जे जवाब छे ए आपणने आ जग्याए पॉइंट मुकता मळी जाय छे, एटले के 110.011। तो विद्यार्थियों तमे जोयुं के आ जे दाखला नंबर 5 छे एमां बंने बाजु अपूर्णांक गुणाकारमां हता अने खूब ज सरळताथी आपणे अहींया जोया। तो विद्यार्थियों आ वीडियो लेक्चर आपणे अहींया पूर्ण करीए छीए। અને વિદ્યાર્થીઓ આ વિડીયો લેક્ચર સાથે આપણું સ્વાધ્યાય 2.6 પણ અહીંયા પૂર્ણ થાય છે। આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું। આવજો।